ચાલો હવે ધોરણ 10માં આપણે સામાજિક વિજ્ઞાનની અંદર છેલ્લે 8મો પાઠ સમજાતા બરાબર કે ભારતની કેટલીક સમસ્યાઓ ત્યાર પછી 9મો પાઠ છે આપની અર્થવ્યવસ્થા બરાબર પણ આપણે અત્યારે અભ્યાસક્રમની અંદર પાછળથી શરૂઆત કરેલું છે અને 9માં કરતાં 10મો પાઠ છે બરાબર મહાત્માના માર્ગ પર 2નો બીજો ભાગ આપણે પહેલો ભાગ સમજી લીધો જલિયાવાલા બાગવાળો અને જેટલા પણ ગાંધીજી દ્વારા અસહકારને લગતા જેટલા પણ આંદોલનો થયા બરાબર ખેડા સત્યાગ્રહની બધું મહાત્માનો માર્ગીનો પહેલો ભાગ હતો બરાબર તો પહેલો ભાગ આપણે સમજી લીધો આપણે બીજો ભાગ સમજીએ કારણ કે આ પાઠ આખે આખો 10માની અંદર પહેલો અને બીજો એ બે ભાગને ભેગા કરીને 10મા ધોરણની અંદર આખા બે પાઠ મૂકેલા છે બરાબર તો એના માટે 9મા કરતાં 10મો પાઠ વધારે એમપી હોવાથી આપણે પહેલાં 10મો પાઠ કરીશું પાછળ સમય હશે તો 9મો પાઠ આપણે કરીશું પહેલાં 10મો પાઠ ભણીએ તો 10મા પાઠની અંદર મહાત્માના માર્ગ પર 2 તો સ્વાપોથીની અંદર પણ તમે 9મો પાઠ છે વચ્ચે છોડી દેજો જે 10મો પાઠ ચલાવું છું બરાબર એના ક્વેશ્ચન સાથે સાથે લખતા જજો એમાં મહાત્માના માર્ગ 2 પર એટલે કે જ્યારે ગાંધીજીએ વકીલાતનો અભ્યાસ મેળવી ભારતની અંદર આવ્યા જુદા જુદા પ્રદેશોમાં પ્રવાસ કર્યો અને ત્યાર પછી એને ઘણા બધા સત્યાગ્રહો કરે અને એમાંથી ઘણા બધા સત્યાગ્રહોમાં એમને સફળતા પણ મેળવી પણ માત્ર એક એવું હતું કે અસહકારનું આંદોલન જે અસહકાર માટે સરકારના માટે જે આંદોલન કર્યું હતું ગાંધીજી પણ એની અંદર ખેડૂતો છે ચોરી ચોરા ગામ છે ત્યાંના ખેડૂતો એ ઉગ્ર આવેશમાં આવતા ક્રોધમાં આવતા ગુસ્સામાં આવતા એ પોલીસ સ્ટેશન એની ખેડૂતોની ટુકડી છે આગ લગાડી દે છે અને એની અંદર થોડાક પોલીસો છે બરાબર જીવતા સળગી જાય છે એના પરિણામે ગાંધીજીએ આ હિંસાનો માર્ગ અપનાવ્યો ખેડૂતો એટલે ગાંધીજીએ પોતાનું જે આંદોલન હતું એ પાછું ખેંચી લીધું એટલે એ એક આંદોલન એવું હતું કે જેમાં સફળતા મળેલી ન હતી એના સિવાય ગાંધીજીએ ઘણા બધા આંદોલનો કરાવે છે એમાં મુખ્ય આપણે 2-3 આંદોલનમાં એક દાંડીકૂચ આવશે જેની અંદર આપણે આગળ હમણાં જ વાત કરીશું હવે પાઠની શરૂઆત કરી સવિનય કાનૂન ભંગની ચળવળ યાદ રાખજો સવિનય કાનૂન ભંગની ચળવળ ક્યારે થઈ હતી એની અંદર એની શરૂઆત થઈ હતી 1930ની અંદર સવિનય કાનૂન ભંગની લડતમાં જ ગાંધીજીએ દાંડીકૂચની યાત્રા કરેલી હતી પૂર્ણ સ્વરાજ્ય એમ મળવાનું ન હતું એટલે કે હવે આપણા આ સમય એવો હતો કે જ્યારે આપણા ઉપર અંગ્રેજોનું સંપૂર્ણ શાસન હતું એ અંગ્રેજોને દૂર કરીને આખે આખું હિન્દ છે એને સ્વતંત્ર કરો પૂર્ણ એટલે કે આખે આખું સ્વરાજ્ય આખે આખું હિન્દ છે એને આપણે સ્વતંત્રતા મેળવવી એમ આપણે સીધી રીતના મળી જવાનું ન હતું આ માટે લોકોએ લડાઈમાં ઉતરવું પડશે એટલે કે આના માટે લોકોએ કેટલાક સત્યાગ્રહ અને આંદોલનો કરવા પડશે અમદાવાદમાં મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો હવે સવિનય કાનૂન ભંગની ચળવળ શા માટે કરી પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે અને એની જવાબદારી એને કોને સંભાળવાનું કીધું અને તમામ નિર્ણયને આખી જે કંઈ હક છે એ બધું શરૂઆત કેને કરી ગાંધીજી હસ્તક કરવાનું નક્કી કરવામાં આવ્યું આ લડતમાં સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો એટલે કે આ લડત એવી હતી કે અંગ્રેજ સરકાર દ્વારા ઘડેલા જે સરકારના જે અયોગ્ય કાયદા હતા બરાબર જે યોગ્ય ના હોય એવા કાયદાને ભંગ કરવાને એવા કાયદા તોડવા માટેની આ ચળવળ હતી હવે તમને એમ પ્રશ્ન છે સવિનય કાનૂન ભંગની ચળવળ સમજો બરાબર 2 માર્કની અંદર 1 માર્કની અંદર પૂછાઈ શકે તો એ કે સવિનય કાનૂન ભંગની ચળવળ અમદાવાદની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા સવિનય કાનૂન ભંગ કરવાની નક્કી કરવામાં આવ્યું કે જેની તમામ જવાબદારી ગાંધીજીને સોંપવામાં આવ્યું અને આ લડત છે અંગ્રેજ સરકારના જે અયોગ્ય કાયદાઓ હતા એનો ભંગ કરવા માટે ચળવામાં આવી હતી અને ઈસવીસન 1930માં થયેલી છે ત્યાર પછી આપણે હવે આપણે જોશું દાંડીકૂચ દાંડીકૂચ ગાંધીજીએ શા માટે કરી હતી બરાબર એનું પહેલાં શોર્ટમાં સમજી લે પછી આગળ વિસ્તારથી વાત કરીએ તો જ્યારે અંગ્રેજ સરકારે જે મીઠો છે જેને આપણે નમક કહીએ બરાબર એ નમક છે દરેક વ્યક્તિના જીવનનું અભિન્ન અંગ ગણવામાં આવે ખોરાકની અંદર બરાબર માણસ છે એ બીજું કોઈ પણ વસ્તુ કરકસરપૂર્વક ચલાવી શકે અમુક વસ્તુને છોડીને પણ જીવન
ચલાવી શકે, પણ ખોરાકની અંદર નમક વગર ચલાવી શકે નહીં. અને અંગ્રેજ સરકારે એના ઉપર ટેક્સ લગાવ્યો હતો એટલે નિમક છે એ મોંઘું થવા લાગ્યું. પણ અંગ્રેજ ગાંધીજીએ આ નિમક ઉપર સરકારે લગેલા ટેક્સને તોડવા માટે દાંડીકૂચની આંદોલન કરેલું હતું. એટલે તો આપણે હાલમાં જોઈએ તો ઘણું બધું ગર્ભની ગર્ભપ્રાસની ચીજ વસ્તુ હોય છે, કરિયાણું હોય છે, દરેકના ભાવની અંદર દિન પ્રતિદિન વધારો થતો જાય, રોજને રોજ 1-2-5 રૂપિયા આપણે વધારો જોવા મળે પહેલાંની સરખામણીમાં. ત્યારે એવું બન્યું કે ભાવ ઘટ્યા, એવું ક્યારેક જ બને અને 1-2 વસ્તુની અંદર, બાકી ભાવ ઘટે નહીં. અને એટલે જ અત્યારે નિમક છે બરાબર એ સસ્તું છે. કિલો 1ની ઠેલી આવે છે 2 કિલાની એ બરાબર મારા ખ્યાલથી કદાચ 5-10 રૂપિયાની આવતી હશે. એટલે કે એટલે જ નિમક એટલા માટે સસ્તું છે કે દરેક સામાન્ય વ્યક્તિ હોય એ પણ એનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકે. તો આપણે આ દાંડીકૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી, ક્યારે પૂરી કરી એના વિશે આપણે સમજૂતી મેળવી. આ ટૂંકનોંધમાં આવશે, IMP છે, 9માં પણ આ જ ટૂંકનોંધ રહેશે, દાંડીકૂચની ટૂંકનોંધ બરાબર. એટલે અત્યારથી જ વ્યવસ્થિત સમજી અને પાકી કરી લેજો. 9માં આવશે આ 5મા પાઠની અંદર. ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તેઓ યાત્રા કાઢશે. ગાંધીજીએ આ દાંડીકૂચ પદયાત્રા કાઢી લીધી એટલે કે ચાલીને બરાબર અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂઆત કરી હતી અને બરાબર હજી દાંડી ગામ છે એના દરિયા કિનારે આ લડત પૂરી થયેલી હતી. એટલે કે ગાંધીજીએ પગપાળા યાત્રા કાઢેલી હતી. શા માટે કરી એના યાત્રા? મીઠાનો કાયદો તોડવા માટે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો એકાધિકાર હતો, એટલે કે સરકાર એકનો અધિકાર હતો. એટલે સરકાર એની અંદર અયોગ્ય ભાવ વધારો કરતી હતી. મહાત્મા ગાંધી અને એના જેવા અન્ય રાષ્ટ્રવાદી એટલે કે એના જેવા જે દેશપ્રેમી રાષ્ટ્રવાદી નેતાઓ હતા એમનું માનવું હતું કે મીઠા પર ટેક્સ લેવો એટલે કે વેરો લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે. દરેક કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ નમક એની અંદર બહુ વધારે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે બરાબર. કોઈ પણ વસ્તુ બનાવે નમક વગર આપણે એનો સ્વાદ લઈ શકીએ નહીં, ટૂંકમાં આપણે ખાઈ શકીએ નહીં, આપણે ભાવે નહીં બરાબર. એટલે કે નમક આપણા ખોરાકની અંદર ભોજનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. એટલે એના ઉપર જો અંગ્રેજ સરકાર ટેક્સ લે તો યોગ્ય નથી. એટલે ગાંધીજી એ મીઠાનો અન્યાય કાયદો તોડવા માટે અમદાવાદના સાબરમતી આશ્રમથી એક પદયાત્રાની શરૂઆત કરી. આ શરૂઆત કરી 12 માર્ચ 1930ના દિવસે વહેલી સવારે. તેમના 78 સાથીઓ સાથે એટલે કે ગાંધીજી અને એની સાથે કેટલા સાથીઓ હતા? 78 એમના અન્ય મિત્ર સાથીઓ સાથે એમના પદયાત્રાની શરૂઆત કરી. ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યારે અને ક્યાંથી કરી તમારે એમ પ્રશ્ન હશે. તો ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત 12 માર્ચ 1930 અને અમદાવાદના સાબરમતી આશ્રમથી કરેલી હતી. અને એમ પણ પ્રશ્ન હોઈ શકે કે દાંડીકૂચની અંદર ગાંધીજી સાથે તેમના કેટલા સાથીદારો જોડાયેલા હતા? તો 78. 12 માર્ચ 1930ના વહેલી સવારે દાંડીકૂચની શરૂઆત કરી. કૂચના માર્ગ પરના ગામોમાં સભા થતી હતી. એટલે કે જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂઆત કરી અને દાંડી ગામના દરિયા કિનારા સુધીનું અંતર કંઈક હતું તો ખરી માર્નવમાં, પણ મને કદાચ યાદ નથી. આમાં આવે તો ભલે આપને કેટલું અંતર છે એમાં લખેલું છે 9મા ધોરણમાં. તમારી પાસે જો 9માની પાઠ્યપુસ્તક હોય તો એની અંદર 5મો પાઠ છે એમાં જોઈ લેજો, દાંડી કૂચમાં અંતર પણ લખેલું છે એમાં કેટલું છે, મને અત્યારે આંકડો યાદ નથી. એટલે કે એ જે આ પદયાત્રા કરેલી હતી માર્ગની અંદર જે જે ગામો હતા એમાંથી એ પણ ઉલ્લેખ ગામના નામ પણ લખેલા છે કે જે જે ગામો આવતા એની અંદર સભા ભરતા અને લાકુ ગાંધીજી છે ગાંધીજી એ લોકોને સમજાવતા. ગાંધીજી લોકોને મીઠાનો કાયદાનો સવિનય ભંગ જણાવી નવી રીતે સ્વરાજ્યની લડત અને સત્યાગ્રહનું મહત્વ સમજાવતા હતા. એટલે કે આપણે હિંસાનો ઉપયોગ કર્યા વગર જ કાયદાનો ભંગ કરવો છે એવું લોકોને સમજાવતા.
હવે શરૂઆત થઈ હતી 12મી માર્ચથી, બરાબર. અને પોઈગા ક્યારે? દાંડી ગામના દરિયા કિનારે 5 એપ્રિલ 1930ના દિવસે, બરાબર. 1930ના રોજ પોઈગા અને બીજે દિવસે એટલે કે 6 એપ્રિલના રોજ વહેલી સવારે, બરાબર. એ પણ સમય પણ લખેલું છે 6:30 વાગે, સારા 6 વાગે દરિયા કિનારે જઈ અને એના મીઠાનું ભંગ કર્યો હતો કાયદાનો, બરાબર. એમાં થોડુંક વિસ્તારથી છે. 5 એપ્રિલ 1930ના રોજ તેઓ દાંડીગામ પહોંચ્યા અને બીજા દિવસે એટલે કે 6 એપ્રિલના રોજ 6 એપ્રિલ 1930ના રોજ વહેલી સવારે 6:30 વાગ્યે દરિયા કિનારે જે વિખરાયેલું મીઠું હતું, બરાબર. દરિયા કિનારે સવારની અંદર મીઠું જામેલું હોય તો એ મીઠુંને ભેગું કરી અને મુઠ્ઠી ભરી મીઠું હાથમાં લીધું, એટલે કે હાથમાં આમ મુઠ્ઠી ભરી અને મીઠું લે છે અને આ આંદોલન અને કાયદાનો ભંગ કરે છે અને કહે છે કે સરકારનો જે અન્યાય આ કાયદો છે, મીઠા પરનો ટેક્સ લેવાનો, વેરો લેવાનો, એનો અમે અસ્વીકાર કરીએ છીએ, અમે એનો ભંગ કરીએ છીએ. આ આંદોલનમાં ખેડૂતો, આદિવાસી સ્ત્રીઓ બધાએ ભાગ લીધેલો હતો. સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહી પર દમનનો કરડો વેંચવા માંડ્યો, એટલે કે શાંતિથી જે સત્યાગ્રહ કર્યો એના પર સરકારે અત્યાચાર કરવાનું ચાલુ કર્યું. હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી અને ઘણા બધા સત્યાગ્રહીઓ જે આની સાથે જોડાયેલા હતા, બરાબર, આંદોલનની એવા લોકોની ધરપકડ, પૂછપરછ કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી. આમ આપણે ગાંધીજીએ દાંડી યાત્રા કરેલી હતી. દાંડી યાત્રા છે એ સાબરમતી આશ્રમથી શરૂઆત કરી અમદાવાદના અને દાંડી ગામના દરિયા કિનારા સુધીની કરેલી હતી, બરાબર. 12 માર્ચે શરૂઆત કરી, 5 એપ્રિલે પહોંચ્યા અને 6 એપ્રિલે કાયદાનો ભંગ કર્યો, બરાબર. આ તારીખો આંકડા બધા યાદ રાખવાના છે અને આખી ટૂંક નોંધ આપણે પાકી કરવાની રહેશે. અને વધારે જો તમારી પાસે 9માની પાઠ્યપુસ્તક હોય તો એમાંથીને જ પાકી કરજો દાંડી કૂચ, જેથી કરીને આગળ 9મામાં તમારે ઉપયોગી બને. હવે આવશે ગોળમેજી પરિષદ. ગાંધીજી અને ભારતને કેવા પ્રકારનું બંધારણ જોઈ ભારતને લગતા જે પણ પ્રશ્નો હતા, બરાબર, એના માટે ગોળમેજી પરિષદ ભરવામાં આવેલી હતી. 2 ગોળમેજી પરિષદ ભરવામાં આવેલી હતી, પણ 2માંથી એકે સફળ નીવડી નહીં. એના પાછળના કારણો છે આપણે આની અંદર લખેલા જ છે. હવે આવશે ગોળમેજી પરિષદ. ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા કેવા કેવા સુધારાઓની જરૂરિયાત છે તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ બોલાવી, બરાબર. પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં ગોઠવવામાં, જોકે બંને પરિષદ છે લંડનમાં જ ગોઠવવામાં આવેલી હતી. પહેલી અને બીજી બંને, પહેલી પરિષદ લંડનમાં ગોઠવવામાં મળી ત્યારે તેમાં કોંગ્રેસની ગેરહાજરીને લીધે તેની અંદર કોઈ પણ ફાયદો થયો નહીં અને એ નિષ્ફળ ગઈ. તમને એમ પ્રશ્ન, પહેલી ગોળમેજી પરિષદ ક્યાં ભરવામાં આવી અને તેનું શું પરિણામ આવ્યું? તો પહેલું ગોળમેજી પરિષદ છે એ લંડનમાં ભરવામાં આવી, તેમાં કોંગ્રેસ સમિતિની ગેરહાજરીને લીધે સફળતા મળી નહીં. ત્યાર પછી 1931ની અંદર ફરી પાછી લંડનમાં બીજી વખત ગોળમેજી પરિષદ બોલાવવામાં આવી, પણ એની અંદર કોંગ્રેસની અંદર સરકાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ ભાજપના પક્ષને બધાય હોય એ સમયે કઈ સરકાર હતી? કોંગ્રેસની સરકાર હતી, તો જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી હતી. જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતરની ચર્ચા વખતે પોતપોતાના કોમ માટે અલગ મતદાર મંડળની માંગણી કરી. આથી ગાંધીજી નિરાશ થયા, કારણ કે તેનાથી ભારત છે એ એકની જગ્યાએ અનેક ટુકડાઓની અંદર વહેંચાઈ જતું હતું અને જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી બીજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. આમ 1-2માંથી એક ગોળમેજી પરિષદની અંદર સફળતા મળી ને. ગોળમેજી પરિષદ શા માટે યોજવામાં આવેલી હતી? ભારતને કેવા પ્રકારનું બંધારણ જોઈ એની ચર્ચા કરવા માટે. બંને પરિષદ ક્યાં યોજવામાં આવી હતી? લંડનની અંદર. પહેલી નિષ્ફળ ગઈ એનું કારણ હતું કોંગ્રેસના સભ્યો હાજર નહોતા, ગેરહાજર હતા. બીજાની અંદર કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી તો હાજર રહ્યા, પણ તે સમયે જે અલગ અલગ
પ્રતિનિધિઓ અલગ અલગ કોમ કોમ એટલે કે અલગ અલગ જાતિ, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, બરાબર, શીખ ધર્મ, એમાં અલગ અલગ કોમના પ્રતિનિધિઓએ પોતાના અલગ મતદાર મંડળની માંગણી કરી, પોતાનું અલગ સ્વતંત્ર મતદાર મંડળ જોઈએ, અલગ એની ચૂંટણી થાય એવી માંગણી કહી. અને આનાથી તો ભારત છે એકની જગ્યાએ જુદા જુદા ટુકડોમાં વિભાજિત થઈ જતું હતું. એટલે છેલ્લે ઈ પરિષદ છે એ પણ એની અંદર ચર્ચા છે એ સફળ થશે કે નહીં. આમ બંને ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. ત્યાર પછી આવશે 1935નો હિન્દ સરકારનો કાયદો. ઓગણીસો ને પાંત્રીસના હિન્દ સરકારના કાયદા દ્વારા હિન્દમાં બંધારણીય સુધારોનો બીજો તબક્કો શરૂઆત થઈ. પહેલો તબક્કો જે બેઠકો ભરવામાં આવી એની અંદર સફળતા મળી નહીં. ત્યાર પછી બંધારણીય સુધારા માટે સરકારે કાયદો નક્કી કર્યો, પણ એ કાયદો જે નક્કી કર્યો એ હિન્દની અપેક્ષાઓ કરતાં વધઘણો ઓછો હતો. એટલે કે એની અંદર જે કાંઈ સુધારા વધારાના જે નિયમો બનાવેલા હતા એ હિન્દની ત્યારે હજી ભાગલા પડ્યા નહોતા. ત્યારે આખું હિન્દ એક હતું, ભારત અને પાકિસ્તાન. ત્યાર પછી પાકિસ્તાનની અલગ રાજ્ય તરીકે માંગણી કરી અને ત્યાર પછી હિન્દના બે ભાગ પડી ગયા. એટલે કે જે આ હિન્દ સરકારનો કાયદો ઘડ્યો એ જેટલું જોતું હતું, જેટલી અપેક્ષા હતી, જેટલી આશા હતી એના કરતાં ઓછા ફાયદાકારક કાયદા બનાવેલા હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે 1935ના કહેવાતા સંવાદ તંત્રમાં ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પણ ગવર્નરને આપ્યું હતું. એટલે કે રાજેન્દ્ર પ્રસાદ એમ કીધું હતું કે 1935ની અંદર હિન્દ સરકારે જે કાયદો ઘડ્યો એ કાયદો કોઈ સ્વરાજ્ય માટે કે પ્રજા માટે કે પ્રધાનો માટે નહોતું, પણ એના જે અંગ્રેજ ગવર્નરો હતા એમના માટે ફાયદાકારક હતું. એમના માટે જ આ કાયદો બનાવેલો હતો. આ કાયદા અંતર્ગત ચૂંટણીઓ થઈ. ગાંધીજીએ કહ્યું કે 1935ના બંધારણમાં આપેલી ખાસ સત્તાઓ અને હક ગવર્નર વાપરે નહીં અને પ્રધાનમંત્રીની સલાહ મુજબ વર્તવાની તેઓ બાંહેધરી આપે. એટલે કે ચૂંટણી પછી ત્યારે ગાંધીજીએ જણાવ્યું કે જે કાંઈ આ હિન્દ સરકારનો કાયદો છે એ ગવર્નર છે એનો ઉપયોગ કરી શકે નહીં અને પ્રધાનમંત્રીની સલાહ મુજબ તેઓ વર્તન કરે એવી બાંહેધરી એવું ભરોસો આપે. તો કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. તો કોંગ્રેસ છે એ પોતાના પ્રધાનમંડળની રચના કરશે. આ અંગે વાઇસરોય અને હિન્દી વઝીરે સ્પષ્ટતા કરી. તેથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી. પ્રાંતીય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ 2.5 વર્ષ સુધી ચાલ્યો. એટલે કે આ પ્રધાનમંડળ દ્વારા સ્વરાજ્ય મેળવવા માટેના પ્રયત્નો લગભગ 2 વર્ષ સુધી ચાલ્યા. 1939ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધમાં હિન્દને જોડી દીધું. પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા આપ્યા. ઇતિહાસની અંદર 2 યુદ્ધ થયેલા હતા, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર એ બંને વાળા પાઠો પણ આપણે 9માં આવશે ત્યારે જ આપણે સમજૂતી મેળવશું. પણ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જ્યારે હિન્દને જોડી દીધું અંગ્રેજ સરકારે, બરાબર, એના પરિણામે આ પ્રધાનમંડળના જેટલા પણ સભ્યો હતા એમને પોતાના રાજીનામા આપી દીધા. ત્યાર પછી આવશે પાકિસ્તાનની માંગણી. ચાલો એ તો આપણે હવે પછીના લેક્ચરમાં રાખીએ. આ લેક્ચરમાં કરશું તો વિડીયો મોટો થઈ જશે, એના કરતાં અહીંયા સુધી જ રાખીએ, બરાબર. આજે આપણે 2 વસ્તુ સમજ્યા, બરાબર. એક આ હિન્દ છોડો આંદોલન, પછી આ ગોળમેજી પરિષદ અને 1935 હિન્દ સરકારનો કાયદો. આ 3 મુદ્દા આપણે સમજ્યા. એની અંદર હિન્દ છોડો ચળવળ જે કરેલી ગાંધીજીએ, બરાબર, દાંડીકૂચ કરેલી છે,
એ ટોપનો પાકી કરવાની તમારે રેશિયા અને સ્વાપોથીમાં હોય તો પૂરી લેજો. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ.